नमस्कार मित्रों, मित्रों हूँ छू पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारू स्वागत छे। मित्रों आज तारीख 25 जून छे, तो 25 जून थी लईने 2 जुलाई सुधी गुजरात में केव रहेशे हवामान, क्या पड़ी सके छे वरसाद, चौमासानी हालनी परिस्थिति अने अत्यारे सौथी वधारे वरसादनुं प्रमाण क्या जोवा मळी शके छे। आजे तारीख 25 तारीख छे, तो आजे सौराष्ट्र, मध्य गुजरात, उत्तर गुजरात अने दक्षिण गुजरातना अनेक विस्तारमां भारे वरसाद थई शके छे। कोई विस्तारमां तो 3 ઇંચથી પણ વધારે વરસાદની શક્યતા છે। આગામી તારીખ 26-27 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં તો 5-8 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। આજે 25 તારીખે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, આંશિક વાદળોનો રાઉન્ડ છવાશે, એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાશે, પરંતુ સામાન્ય વરસાદ અથવા તો નાનકડા વરસાદી ઝાપટા કચ્છમાં થઈ જાય તો ઠીક છે, બાકી કોઈ ભારે વરસાદની શક્યતા કચ્છમાં નથી। આજે એક નંબર ઉપર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ગણીને ચાલીએ છે। બંને વિસ્તારોમાં મોડી રાત અથવા તો મોડી સાંજ બાદ જોરદાર વરસાદની શક્યતા છે, એટલે મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો, ભારે વરસાદની શક્યતા રહેલી છે। હવે અત્યારે જ્યારે જે બિપરજોય નામનું વાવાઝોડું હતું તે લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે, લો પ્રેશરના કારણે તે અરબી સમુદ્રના ભેજવાળા પવનોને ગુજરાત તરફ ખેંચી રહ્યું છે, એટલે ગુજરાત માટે આનંદના સમાચાર એટલા માટે કે અત્યારે 85-90% ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે, અને વધુ ભેજને કારણે અત્યારે એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ ગયો છે, અને ગુજરાતના અનેક વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે। મિત્રો તમારા વિસ્તારમાં પણ સારામાં સારો વરસાદ થયો હોય તો કમેન્ટમાં જણાવજો, તમારા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ થતો હોય તો તેની નાનકડી 1 અથવા તો 2 મિનિટની નાનકડી વિડીયો ઉતારીને આપણા વોટ્સઅપ નંબર ઉપર પણ તમે સેન્ડ કરી શકો છો। વિડીયો સારી હશે તો આપણે તેને યુટ્યુબમાં લેવાનો પ્રયત્ન કરીશું। હવે મિત્રો તારીખ 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, એટલે હવે કહી શકાય કે નોનસ્ટોપ વાતાવરણ થોડું સર્જાઈ જશે। થોડાક જ જિલ્લાઓને બાદ કરતાં હવે ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે। ત્યારે ચોમાસાની પરિસ્થિતિની વાત કરી દઈએ તો ચોમાસાએ અત્યારે મહારાષ્ટ્રના 50% વિસ્તારને આવરી લીધું છે, અને આ બાજુ પૂર્વ તરફ મધ્ય ભારત ઉપરાંત દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારને આવરી લીધું છે। ચોમાસાએ 60-65% વિસ્તારો જે ભારતના કહી શકાય તેને આવરી લીધું છે। આગામી 2-3 દિવસમાં ગુજરાત સુધી પણ પહોંચી શકે તેવી સંભાવના છે, પરંતુ મિત્રો ચિંતાના સમાચાર એવા નથી કે સપોઝ વરસાદ નહીં થાય, એકદમ ઓછો વરસાદ થશે તો મિત્રો એના લીધે થઈ ચિંતા ના કરશો, ચોમાસું આવે કે ન આવે, પરંતુ એક સિસ્ટમ એવી સક્રિય થઈ છે કે જે 2 જુલાઈ સુધી પણ તમને વરસાદ આપવાની છે, તો મિત્રો ત્યાં સુધી તો ચોક્કસ આપણને ચોમાસું પણ મળી જવાનું છે। હવે વાત કરીએ તો તારીખ 26-27 તારીખથી જ્યારે આપણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વર્ણવી છે, ત્યારે એ દિવસો દરમિયાન ભારે થંડરસ્ટોર્મ, વીજળીના કડાકા ભડાકા થાય, ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે। ત્યારે મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એક સરકારી એપ્લિકેશન છે જે વિશ્વાસ કરી શકાય છે, જે એપ્લિકેશનનું નામ છે દામિની એપ્લિકેશન। આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જે કંઈ પરમિશન માગે તે એલાઉ કરી દેવાની છે, એ પરમિશન એલાઉ કર્યા બાદ પરમિશન ઉપર ક્લિક કર્યા પછી તમે એના હોમ પેજ ઉપર જશો, એટલે હોમ પેજ ઉપર ક્લિક કરવાથી તમારા વિસ્તારમાં વીજળીનું પ્રમાણ કેવું છે એ તમને બતાવી દેશે। તમારું જે લોકેશન છે તેનાથી 20 કિલોમીટર અને 20-40 કિલોમીટર એટલે 0-40 કિલોમીટરના એરિયામાં ખતરનાક વીજળી થશે કે કેમ એ અત્યારે એ એપ્લિકેશનના માધ્યમથી આપણને જાણી શકાય છે। એપ્લિકેશનમાં 3 વીજળીના સિમ્બોલ હશે, એક જે બ્લુ કલરનો સિમ્બોલ હશે એ તમને 21 મિનિટ પહેલાં એલર્ટ આપશે જે ખતરનાક વીજળી નથી હોતી, યલો કલરનો સિમ્બોલ હશે તે મધ્યમ વીજળી હશે એ તમને 14 મિનિટ પહેલાં એલર્ટ કરશે, અને જે રેડ કલરના સિમ્બોલવાળી વીજળીનો સિમ્બોલ છે એ તમને 7 મિનિટ પહેલાં એલર્ટ કરશે, એટલે જે રેડ સિમ્બોલ દેખાય તમારે એરિયામાં તો તમારે સાવચેત થઈ જવું, કારણ કે વીજળી પડવાના ચાન્સીસ વધી શકે છે। અને આ એપ્લિકેશનના માધ્યમથી તમે એડવાન્સમાં 5-21 મિનિટ સુધી તમે જાણી શકો છો કે વીજળી તમારા એરિયામાં કેવી થવાની છે, તો તમે સલામત સ્થળે તે જઈ શકો છો અને પોતાનો જીવ બચાવી શકો છો, ઉપરાંત કોઈ પશુઓ હોય તો પશુઓને પણ તમે સલામત સ્થળે લઈ જઈ શકો છો। તો મિત્રો આ એપ્લિકેશન ચોમાસા માટે ખાસ ડાઉનલોડ કરી લેજો, જે તમારા માટે ખૂબ જ અગત્યની છે। તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।